કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે ગત બુધવારની મોડી રાત્રે કોઈ નરાધમ શખ્સો મેઇન બજાર વચ્ચે આવેલા જૈન વેપારીના બંધ મકાનમાં તાળા નકુચા તોડીને મકાનમાં પ્રવેશીને લાખો રૂપિયાની ચોરી કરી હતી તેવું જાણવા મળેલ છે. ત્યારે તપાસ કરતાં 20,60,000ની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અહેવાલ ગિરીશ જોશી, બનાસકાંઠા. ચોરી કેટલા વાગે થઈ તો ખબર નથી, ક્યારે થઈ, તારીખ કઈ તારીખ? 27 ની રાત્રે. કેટલા વાગે બની એ નહીં ખબર હોય. આપ ક્યાં હતા એ ટાઈમે? એ ટાઈમે સાહેબ મારે ઘેરથી ઓપરેશન કરવાનું હતું ને, લક્ઝરીમાં સુરત જવા માટે લક્ઝરીમાં નીકળ્યો હતો. કામરેજ પીલી બાજુ પહોંચ્યો તો મને ખીમાણાથી પાડોશીને ફોન આવ્યો કે તમારા ઘેર બધા દરવાજા ખુલ્લા પડ્યા છે અને તાળા બધા તૂટેલા પડ્યા છે. એટલે એટલેથી હું તરત છોકરાને મેં ફોન કર્યો, જે સુરત રહેતો હતો ફોન કર્યો કે તું ગાડી લઈને આવે ને આપણે ખીમાણા પાછું જવું છે. એટલે તરત ગાડી લઈને ખીમાણા અમે લોકો 4-5 વાગે આવે. હા, પછી આપ જાણ થયા પછી ડાયરેક્ટ ઘેર આવ્યા કે સીધા સીધા પોલીસમાં ગયા? ના, અમે સીધા ઘેર જ પહેલાં આવ્યા. ઘેરાઈને પછી શિવરી પોલીસ સ્ટેશન ગયા? હા, પછી પછી બરાબર છે. પછી શિવરી પોલીસમાં ફરિયાદ દાખલ એફએસએલ કરાવીને તપાસ કરીને કે કેટલી ચોરી થઈ એવું નક્કી કર્યું? કેટલા રૂપિયાની ચોરી થઈ તમારે? લગભગ 20 લાખ આસપાસ. 20,60,000. 20,60,000. અચ્છા, આમાં પોલીસ શિવરી પોલીસે એકને જાણ કરી હતી કે કંટ્રોલને જાણ કરી હતી? પહેલી કંટ્રોલ કરી, કંટ્રોલને જાણ કરી. શિવરી ફોન કર્યો ને એટલે શિવરી ઉપડ્યો હોય ને તો ફોન ના કરો. એટલે પહેલાં પછી કંટ્રોલને જાણ કરી, પછી કંટ્રોલે પછી એએસપીને, ડીવાયએસપીને, સીપીઆઈને, પછી પોલીસને કંટ્રોલે જ જાણ કરી છે ને? હા, પછી અત્યારે હાલમાં પોલીસની તપાસમાં તો આપનું શું કહેવું છે? સારી કામગીરી છે, બધા સાહેબો બધા આવી ગયા હતા અને કામગીરી સારી છે. ડોગ સ્કોડ વાળા, ડોગ વાળા, પેલા એફસીએલ વાળા, એફએસએલ ડોગ સ્કોડ વાળા બધા આવી ગયા હતા. બરોબર.